આપણે જો સાડી ની દુકાન માં આવી જાય, બધા જો નાસ્તો કરવા આવતા રહે છે. અત્યારે આપણે જો ખરીદી કરી અને અત્યારે તો વાહન માં બેસી જાય છે બધા. રામ રામ ને સીતારામ બધાય ને, માતાજી હવ નું સારું કરે ને બધા હાજર નરવા રાખેવી, શુભેચ્છા આપું છું. અત્યારે આપણે જો હવે નાઈ થઈને તૈયાર થઈ ગયા, સિરાવી પણ આપણે લીધું છે અને પિયરિયામાં આપણે કાલા તો આવતા રહ્યા હતા. દાદા ને એની એનર્જી આપણે મળવા જવાનું બાકી હતું, કેમ કે સાંજ પડી ગઈ એટલે પછી દાદા ને મળવા ન ગયા. ને ઘરના સભ્યો રે તો બધા ને આપણે મળી લીધું ને બધા અત્યારે સિરાવી લીધું છે. મારા પપ્પાની તો હાથી ને એવું આંખવા જતા રહ્યા છે, કેમ કે ચોમાસું છે એટલે એક બે દિવસની ખરાડ હોય તો એમ થાય કે ખરાડ છે કે હાથી ને એવું બધું હાલી જાય તો સારું, પછી વળી પાછો હરવડ આવી જાય વરસાદ તો વળી હાલે એવું ન થાય. એટલે પપ્પાની બધા હાથી આંખવા જતા રહ્યા છે અને ઘરે બધા આડા હવળા થોડું ઘણું ઘરનું કામ હોય એવું બધું કરતા હોય. તો હાલો ફટાફટ આપણે મોટા દાદા છે એટલે મારા પપ્પાના દાદા, મારા દાદા તો મળ્યા, મારા પપ્પાના દાદા છે એટલે મારા ગૌઠા દાદા, તો એને આપણે મળી આવી. તો ત્યારે આપણે જો દાદાને મળવા આવતા રહ્યા અને દાદાની એને વાડીમાં જો કપાઈ એકદમ મસ્ત મોટો મોટો થઈ ગયો છે. આપણે એને ઐશ્વર્યા છે એની કરતાં પણ મોટો કપા દેખાય છે, પણ ખડે એવું થઈ ગયું છે. જો ખડ જે આમાં બધે નીંદવાનું બાકી લાગે છે, ઓલ બાજુથી થોડાક સા નીંદેલા છે મારા મમ્મીને એને, ને કપા તો એમ તો ઘણો મોટા છોડવા દેખાય છે. જો અને દાદા તો કાંક આરામ કરતા હોય એવું લાગે છે. દાદા શું કરો, એ શું કરો છો? હું દાદા ને આવી હતી કાલી પણ દાદા ને મળવા કઈ આવી નઈ દાદા, પછી મોડું થઈ ગયું એટલે હું ન આવ્યો તારા ની પછી. સારું છે ને, લો મેં કીધું દાદા ને તાર માં મળી આવું, તે મારા પપ્પા ના દાદા એટલે મારા દાદા, હમણાં છોકરા થાય ઈ મારા દાદા થાય છે ને દાદા. દાદા અમારા ગૌઠા દાદા છે એટલે પાંચ પેઢી થાય, મારા ભાઈ ના છોકરા છે અત્યારે લાલ માં પાંચે પેઢી જીવિત જ છે. ને અમારે અમારા પપ્પા ના દાદા એટલે હમ થાય ગૌઠા દાદા છે મોટા માં મોટા, આમ તો આખા કુટુંબ માં. હવે તો ગામ માં તે મોટા જ રહ્યા છો ને દાદા, ગામ માં હવે તમારે થી મોટું લગભગ કોઈ નહીં હોય, દાદા થી મોટું આવશે ગામ માં કોઈ નહીં હોય, એકાદ બે જણા હોય હવે દાદા હારત ના, બાકી અમારા દાદા છે હંદાય થી મોટા મોટા એટલે ઘણી મોટી ઉંમર ના દાદા છે અમારે, પણ હજી તો કડે થડે છે દાદા ને કઈ ઉપાધિ નથી ને દાદા. હવે તબિયત સારી જ રહેશે ને તમારી, પેલા થોડાક પછી આમ બીમાર જેવા થઈ ગયા હતા પણ ટિકટ લાગે આવી ગયું અને હવે તો હાવ હારામ સારું દાદા. ને અમારે બીજું કઈ કામ ન હોય એટલે ખાઈ પીવાનું બસ જલસા કરે નઈ દાદા, બોન બોન જવાનું નહીં અને આ નો રે એકાદ મલાઈ દે મજા આવે દાદા ને, એટલે છોકામ રાડો બાડો નાખતા હોય એટલે એવું ન ગમે એટલે એકાદ એકલા મલાઈ દે નો જ રે. તો હવે આપણે જો જસદણ આવશે ખરીદી કરવા એટલે આપણે શ્રીમત ની ખરીદી કરવા જવાનું છે જસદણ, એટલે શ્રીમત ના કપડા ને એવું બધું લેવાનું હોય એટલે બધા આવવાના છે, મારા મમ્મી મારા કાકી ને મોટા બાન બધા બધા તૈયાર થઈને બેઠા છે. તારે આડા હવળા થાય છે નઈ મોટા બા, ઠેલી બેલી લઈ લીધી છે, ઠેલા તૈયાર કરવાડ્યા છે, આખું જસદણ લઈને આવવાનું છે, આખું જસદણ લઈને આવવાનું છે કાકી ની બધા ખડા ખડા તૈયાર થાય છે અને વાહન વાટે સીવી હવે વાહન આવે એટલે પછી આપણે હાલતું થવાનું છે. તો અત્યારે જો ગાડી આવતી રહી છે અને આપણે જાપે આવતા રહેશી ને બધા જો ગાડી બેહવા મીડ્યા છે ને કાકો બેસી ગયા છે, છોકરાના બધા મારા ભાઈ ફ્યુ મારા કાકી ને બધા તૈયાર થઈ ગયા છે. છોકરી છોકરી ને લાવવાની હોય તો લઈ આવો, આયા બેહવાની છે. હા બધા જો ગાડીમાં બેહવા મળે, રાહુલ તારે આવવાનું છે? રાહુલ ને નથી આવવાનું, એક અમારે જો પિયુષ રોવે છે, પિયુષ ને નથી લઈ જવાનું, બાકી આ બધા કપડા લેવાના છે એટલે બધા છોકરા ના બધા બાયુ ની બધા રાહુલ ને બાય બાય કેસે, રાહુલ કઈ લાવવાનું નથી ને તો લેતા આવે ગયો તો મોડો બે હો આલો ફટાફટ. તો હવે આપણે તો જણ આવતા રહીએ છીએ વાહન માંથી નહીં ઉતર્યા અને બધા હાલતા થઈ ગયા, આમ બધા બાજુ જઈ મમ્મી ની બધા આગળ આગળ હાલા જાય છે. હવે સીધા દુકાને જઈને, હવે તો સાડીઓ ની દુકાને જઈને પાછા મળવી, તો બધા હાલતા થઈ ગયા છે. જસદણ ની આ ફાધર નંદી, ફાધર નંદી માં જો બધા જોવા ઉભા રહી ગયા છે અને માછલા જો એમાં દેખાય છે, કેટલા બધા માછલા છે આમાં સમજો, મોટા મોટા છે હો, કેટલા બધા દેખાય છે. આ ફાધર નંદી છે જસદણ ની. હાલો હવે આપણે જોવા નથી રે, હાલતું થવાનું ખરીદી કરવાની છે. હાલો હાલો મળો બધા વિવો, હાલો
આપણે જો સાડી દુકાનમાં આવી જાય છે અને સાડી બધી સિલેક્ટ કરવા માંડ્યા છે, કેટલી થકલો કરી હતી સાડીઓને જો, અને બાંધણીમાં સાડી આપણને દેખાડે છે ભાઈ જો દુકાન વાળા. હા નવીન હોય ઈ દેખાડવાની હોય ને, વર્ક વાળું બ્લાઉઝ છે ને અલગ થી જો, એવું રેડ કલર નું બ્લાઉઝ છે. હા એક આ સાડી છે તો બધા ઈ મસ્ત ડિઝાઇન છે એની જો, આ સાડી ની મસ્ત ડિઝાઇન છે. હેલો બધા સિલેક્ટ કરવા માંડો વિવો ને અમારે જો, આ બાજુ બે જશે એને છોકરા ને કપડા લેવાના છે, આખી દુકાન માં અમાર સિવાય બીજું કોઈ છે જ નહીં અત્યારે, ઓછા હોય ને એટલે આપડે બધા જો હજી સાડી ઘણી ખરી લેવાની છે. હા બધી નવીન જ છે. આ બાજુ હકેલવાનું કામ એ ચાલુ છે. દુકાન માં જોવો એટલે પછી ઢગલો હાડિયું નો દેખાય એમ થાય, કઈ લેવી ને કઈ ને લેવી એવું થાય ને બા. હાલો આપડે આમાંથી કોઈ પણ હાડી સિલેક્ટ કરવી, હવે એકાદ બે પસંદ કરી છે ને હજી કાંક પસંદ કરવાની છે. હા ભાઈ જો હજી નવી નવી સાડીઓ કાઢા જ રાખે છે, અલગ અલગ જે ગમતી હોય ઈ. તો હવે આપણે જો સાડી ને એવું બધું લેવાઈ ગયું છે, અને હવે કટલેરી અને શ્રીમત ની બીજી જે હોપારી ને કોઈ પડા ને એવું બધું લેવાનું હોય એટલે હવે એવી ખરીદી કરવા જશું. બાકી સાડીઓ ને એવું બધું આપણે લેવાઈ ગયું છે, હવે આપણે જશું કટલેરી ને એવી ખરીદી કરવા. તો હવે બધા જો નાસ્તો કરવા આવતા રહેશે, કેમ કે પેલા ભૂખ લાગી ગઈ, બાકી ખરીદી પછી કરશું, પેલા કે નાસ્તો કરતા જવી એટલે બધા નાસ્તો કરવા આવતા રહ્યા છે. ખમણ ને ફાફડી ને એવું બધું લઈ લીધું છે. અમાર વિવું ને ભૂખ લાગી ગઈ હતી ને વિવું, હે ભૂખ લાગી ગઈ હતી. હાલો તે હવે પેલા હું નાસ્તા પાણી કરી લેવી અને પછી પાછા થોડી ઘણી ખરીદી આપણે બાકી છે કટલેરી ની, એ પછી કરશું. પેલા નાસ્તો આવી ગયો છે તો નાસ્તો કરી લેવી પેલા. એવું બધું નહીં એવું લેવાનું છે ને હોપારી. દુકાન વાળા સંભારે આપડે પડા ને એવું લેવા આવતા રહીએ છીએ એટલે એવું બધું એવું પડા ને એવું બધું લઈ લે મોટા મોટા નહીં મોટા બા. અને બાજુ વહી ગયું કટલેરી લેવા, બા ની બધા અહીં છે મોટા બા ની બધા પડા ને એવું બધું લેવાનું હોય ને શ્રીમત નું. હા એ બધી વસ્તુઓ અહીંથી લેવાની છે આપણે. હવે આપણે જો કટલેરી લેવાઈ ગઈ છે, આ શ્રીમત ની કટલેરી બધી આવી ગઈ છે, હવે કઈ લેવાનું નથી ને તો લઈ લેજો. બંગડિયું ને એવું બધું હાથમાં રાખીને જ બેઠા છે આપણે, જો બંગડિયું ને એવું બધું લેવાનું તો કટલેરી બધી લેવાઈ ગઈ છે. અને હવે ઘર બાજુ જશું ને, હવે કેટલું લેવાઈ ગયું જો, કટલેરી ને એવું બધું લેવાનું તો લેવાઈ ગયું છે. હવે આપણે જો બધી ખરીદી કરીને આવતા રહીએ છીએ, અને હવે તો ફ્રૂટ ની લારી બાજુ આવતા રહીએ છીએ, થોડા ઘણા ફ્રૂટ ને એવું બધું લઈ લેવી છોકરા હાટુ. આ બાજુ કેળા ને એવું બધું લેવાનું ચાલુ કર્યું છે એ ભાવ કાચી. આ બાજુ આપણે સંતરા ને એવું બધું છે, થોડા ઘણા ફ્રૂટ ને એવું બધું આપણે દાડમ ને એવું બધું લેવું છે તો ફટાફટ લઈ લેવી. ભાવ કાચી અહીંયા લેશે કેળા ભોલા ને હાટુ કેળા ને એવું બધું લઈ લે. હાલો હવે અત્યારે આપણે જો હવે ખરીદી કરી બધી, અને અત્યારે તો વાહન માં બેસી જાય છે બધા ને બા, ઈકા માં બેસી જાય છે, અને આપણે આ બાજુ ગઠડિયા વાળા રસ્તે આયલા છીએ ખેલતો, નકર પેલા આવ્યા ત્યારે કાળહર બાજુ આયલા હતા, એટલે હવે રસ્તર થી પછી પાથરું ગઠડિયા આવે અંકાશીમા નું મંદિર આવશે હોતર, અને હવે તો ગઠડિયા એવી જ ગયું છે અંકાશીમા નું હમણાં મંદિર હોતર પણ આવશે ગઠડિયા, આટલામાં પ્રખ્યાત જ છે ને અંકાશીમા નું મંદિર છે એટલે આગળ જ મંદિર હમણાં આવશે રસ્તામાં જ તે અમારે રોનું જો આગળ બે ગયો જો આગળ મંદિર દેખાવા જ મળ્યું છે. ઈકામાં અમે બેઠા છીએ હવે અંકાશીમાં દર્શન કરતા જશું એ વિવું. હા દર્શન તો કરતું જાવ ને, સાઈન તો કઈ આવવા મળે નહીં. હા
રાજવા મંદિર દેખાય સમજો એટલા માં બહુ પ્રખ્યાત છે ને બધા ઘણા માણસો આવે રસ્તામાં જ છે અંકાશીમાં નું મંદિર હાવ નજીક જ છે બધા ત્યારે હાલી ને એમ બધા આવતા હોય હાલી ને જાજા આવે ભાગ લાવી મમ્મી આય ઘરે હોય ભાગ માંગે છે લાવી છે ને પાણીપુરી લાવી તાર મમ્મી તાર હાટ હાલો વાડી આવી ગઈ બધા ઉતરા લબાસા લઈ ઠેલી વેલી હાડ્યું બાડ્યું લેવાઈ ગયું.